રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળા અને ઈશ્વરના સેવકો સંસ્થા દ્વારા દર્દીઓના સગાઓને મફત ભોજનની વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે હાલ સરકારના પરિપત્ર મુજબ સગાઓને પણ મફત ભોજનની વ્યવસ્થાના કરવાના ભાગરૂપે સેવાભાવી સંસ્થા આગળ આવી છે સરકારશ્રીના નિયમ અનુસાર અમે અમારા હોસ્પિટલોમાં તમામ સરકારી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને બે ટાઈમનું ભોજન અને ચાનો પ્રાવધાન કરેલું છે અને એ વર્ષોથી ચાલી રહ્યો છે અત્યારે સોળ તારીખનો પરિપત્ર એક નવો થયો છે એમાં દર્દીના સગા જે દૂર દરાજથી આવતા હોય એના પાસે પૈસાની અગવડ હોય અને ખાવા માટે બહુ મુશ્કેલી થતી હોય એ લોકોને માટે એના માટે એક સરકારશ્રીએ પ્રયત્ન આપને પરિપત્ર કરેલ છે જેમાં તમામ હોસ્પિટલોમાં જે દર્દીના સગા છે એના ટાઈમે એને બે ટાઈમનો લંચ અને ડિનર પ્રોવાઈડ કરવાની સૂચના આપવામાં આવેલ છે અને સાથે એ પણ જણાવેલો છે કે કોઈ એનજીઓ અથવા કોઈ ટ્રસ્ટ અથવા કોઈ દાતા યદી એ સગાને આપતા હોય તો એ બહુ સારી વસ્તુ છે તો આજે અમારે રાજપીપલામાં સિવિલ હોસ્પિટલમાં એક રાજપીપલાના ગ્રુપ તરફ ગ્રુપ તરફથી દર્દીને સગા માટે સારી ક્વોલિટીનો ભોજન આપવામાં આવી રહ્યો છે અને બીજા જે બી ટ્રસ્ટી હોય જે દાતા હોય જે ઈચ્છુક હોય જે પોતાની મરજીથી આપી શકતા હોય તો હું આશા રાખું કે એ લોકો પણ આગળ આવે અને દર્દીઓને બે ટાઈમનો જમવાનો પ્રોવાઈડ કરે તો એ લોકોને હોસ્પિટલમાં રહેવામાં પ્રોબ્લેમ ના આવે અને એ જે અમુક ટાઈમ જે જલ્દી રજા લઈને જતા હોય તો એ ના થઈ શકે અને પેશન્ટ જે છે પૂરતી સારવાર લઈને ઘરે જાય સેવાભાવી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપલા અને ઈશ્વરના સેવક તમામ દ્વારા સો જેટલા દર્દીઓના સગાને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવ્યો હતો